नमस्कार मित्रों, हूँ शिल्पा साबवा, तमारू स्वागत करू छू अमारी चेनल मां। चलो शुरू करिए आगळनी वात। प्रिया गाम मां जवा माटे तैयार थई अने यशना कहेवा प्रमाणे ते रामभाई अने यश साथे गाम जवा नीकळी। त्रणे साथे मुसाफरी करी रह्या हता त्यारे यश मनमां विचारे छे के तेने बनावेलो प्लान सक्सेस जशे के नहीं। प्रिया त्यारे कहे छे के यश शुं विचारे छे तू? यश आँखोमां जळजळिया साथे बोले छे के कंई नहीं प्रिया। प्रिया कहे छे तू મારાથી કંઈક છુપાવે છે, આમ મારા ગામડે જવાનું છે અને મને જ ખબર નથી કે કેમ જવાનું છે। રામભાઈ કહે છે કે બેટા પ્રિયા, તને યશ પર વિશ્વાસ હોય તો તું અત્યારે યશને કોઈ પણ સવાલ ના કરતી। પ્રિયા કહે છે કે સારું પપ્પા। યશ પ્રિયા અને રામભાઈ પ્રિયાના ગામ પહોંચે છે। પ્રિયા યશના કહેવા પ્રમાણે જંગલ તરફ જાય છે। યશે તેની બધી વાત સમજાવી દીધી। પ્રિયા યશને કંઈ પણ સવાલ કર્યા વગર તેના કહ્યા પ્રમાણે જંગલમાં બચાવ બચાવની બૂમો પાડવા લાગે છે। પ્રિયા બોલે છે કે બચાવો બચાવો, કોઈ તો બચાવો। યશ કહે છે કે તારી વાત કોઈ નહીં સાંભળે પ્રિયા। પ્રિયા જોર જોરથી બૂમો પાડે છે। પ્રિયાનો અવાજ સાંભળીને ગામના લોકો ફરી બચાવ બચાવની બૂમો સાંભળતા ડરી જાય છે। આ અવાજ બુટલેઘર વીરચંદને કાને પડે છે। તે વિચારે છે કે મારા સિવાય બીજું કોઈ જંગલમાં જઈ શકતું નથી તો આ અવાજ કોનો હશે। વીરચંદ ઊભો થઈને જંગલ તરફ જાય છે અને પ્રિયાને જોવે છે। વીરચંદ આ જોઈને બોલે છે કે હું તને કહું છું એને છોડી દે, તારી હિંમત કેવી રીતે થઈ એની ઇજ્જત પર હાથ નાખવાની? યશ હસતા હસતા હા હા કરતો કહે છે કે આ છોકરી મને ગમે છે, તું કોણ છો મને રોકવા વાળો? વીરચંદ કહે છે કે એ મારી દીકરી છે, કહું છું છોડી દે મારી દીકરીને। યશ તરફ આગળ વધતા વધતા તે બોલતો હતો। રામભાઈ કહે છે ખરેખર આ તારી દીકરી છે? રામભાઈને જોઈને વીરચંદના પગ નીચેથી જમીન ખસી ગઈ હોય તેવું લાગતું હતું અને આંખો પોળી થઈ ગઈ। વીરચંદ કહે છે કે રામલા તું? રામભાઈ કહે છે કે હા હું, યાદ આવે છે કંઈ કે પછી બધું ભૂલી ગયો? રામભાઈ અને વીરચંદ એકબીજાને ઓળખે છે એ વાતથી પ્રિયાને નવાઈ લાગે છે, પણ પ્રિયા યશના કહેવા પ્રમાણે તેની એક્ટિંગ ચાલુ જ રાખે છે અને યશ પ્રિયા સાથે જબરજસ્તી કરે છે। વીરચંદ એક પથ્થર લઈને રામભાઈ પર વાર કરવા જાય છે ત્યાં યશના માણસો આવીને વીરચંદને પકડી રાખે છે અને યશ કહે છે કે બાંધી દો એને। પ્રિયા કહે છે કે યશ તું આ શું કરે છે? એ મારા પપ્પા છે, તું એમને કેમ બાંધે છે? યશ ધીમા અવાજે પ્રિયાને કહે છે કે પ્રિયા મને થોડોક સમય આપ, હું તને બધું જ કહું છું। પ્રિયા કહે છે કે યશ તું શું કહેવા માગે છે એ મને નથી સમજાતું, તું હાલ મારા પપ્પાને જોડ। યશ કહે છે કે પ્રિયા તે કહ્યું હતું ને કે તું મારી વાત માનીશ? પ્રિયા કહે છે કે હા યશ, પણ એમાં મારા પપ્પા ક્યાંથી આવ્યા અને તું અને તારા પપ્પા મારા પપ્પાને કેવી રીતે ઓળખો છો? એ તો ઠીક, પણ મારા પપ્પા પણ તારા પપ્પાને ઓળખે છે? યશ કહે છે કે હા પ્રિયા, તારા પપ્પાને હું નાનપણથી જ ઓળખું છું। પ્રિયા કહે છે કે શું? યશ કહે છે કે હા, અને તું પણ તારા પપ્પાને સારી રીતે ઓળખે એટલે હું તને અહીં લાવ્યો છું। પ્રિયા કહે છે કે હું કંઈ સમજી નહીં। યશ કહે છે કે બધું સમજાઈ જશે, તું હાલ કંઈ પણ બોલ્યા વગર મારી મદદ કર। પ્રિયા કહે છે કે સારું। રામભાઈ કહે છે કે વીરચંદ આજે તો તારી દીકરી એ જગ્યા પર છે જ્યાં મારી દીકરી 10 વર્ષ પહેલાં હતી। વીરચંદ રડતા રડતા કહે છે કે છોડી દે મારી દીકરીને। યશ કહે છે મારા પપ્પાએ પણ મારી બેન રોહિણીની ઇજ્જત માટે આ જ રીતે ભીખ માગી હતી। પ્રિયા નવાઈ ભરી નજરથી વીરચંદ સામે જોવે છે અને કહે છે કે શું? રામભાઈ રડતા રડતા કહે છે કે મારી દીકરી રોહિણીની જિંદગી તે છીનવી લીધી હતી। વીરચંદ કહે છે કે મને માફ કરો, એ મારી ભૂલ હતી। ત્યારે પ્રિયા કહે છે કે પપ્પા તમે આ બધું અને આ રોહિણી એ કોણ છે? વીરચંદ તેની દીકરી પ્રિયાથી નજર નીચી નાખીને કાંઈ જ બોલતો નથી। યશ કહે છે કે રોહિણી મારી બેન હતી, તારા પપ્પાએ એની જિંદગી ખતમ કરી નાખી હતી પ્રિયા, અને વીરચંદ આજે હું તને નહીં છોડું। પ્રિયા કહે છે કે આ શું છે પપ્પા બધું? યશ કહે છે કે મારી બેન આ દુનિયામાં નથી અને એ આ વીરચંદના કારણે જ નથી। વીરચંદ કહે છે કે હા મને નહીં છોડતા, પણ મારી દીકરીને છોડી દો, એની જિંદગી ન બગાડો। રામભાઈ કહે છે કે મેં પણ મારી દીકરી માટે ભીખ માગી હતી અને તારા સાથીદારોએ મળીને મારી દીકરીને ગીધની જેમ ચૂથી હતી, તું ભૂખ્યા કૂતરાની જેમ મારી દીકરીની ઇજ્જત લૂંટી રહ્યો હતો, તે મારી દીકરીનો બળાત્કાર કર્યો હતો એ વાત હું ક્યારેય નહીં ભૂલું અને તને પણ નહીં ભૂલવા દઈશ।
વીરચંદ કહે છે કે મારી ભૂલની સજા મારી દીકરીને ના આપો. યશ કહે છે કે કબૂલ કરો તારી દીકરી આગળ કે તે કેવા પાપ કર્યા છે, નહીં તો તારી દીકરીની પણ એ જ હાલત થશે. પ્રિયા તેના પપ્પા પાસે જઈને કહે છે કે પપ્પા, શું આ બધું સાચું છે? વીરચંદ નજર નીચે ઝુકાવીને કહે છે કે હા, આ વાત સાચી છે. મેં તારા જેવી ઘણી છોકરીઓની ઇજ્જત સાથે ખિલવાડ કર્યો છે. યશ કહે છે કે બોલ, હજુ પણ આગળ શું છે તે? વીરચંદ કહે છે કે તારી માને આ વાતની જાણ થઈ હતી, એ મને છોડીને જતી રહી. મેં એને સમજાવીને ઘરે લાવવા ઘણી મહેનત કરી હતી, પણ મારામાં કોઈ બદલાવ ના આવ્યો એટલે અમારા વચ્ચે બહુ મોટો ઝઘડો થયો. મેં મારા હાથે તેને મારી નાખી. પ્રિયા કહે છે કે શું, માના ખૂની પણ તમે જ છો? પ્રિયાને આઘાત લાગે છે અને નીચે બેસીને રડવા લાગે છે. યશ કહે છે કે પ્રિયા, સોરી, મને માફ કરી દે, પણ તારે તારા પપ્પાની હકીકત જાણવી જરૂરી હતી, હું એટલે જ તને અહીં લાવ્યો છું. પ્રિયા કહે છે, યશ, આના કરતાં તો હું અનાથ હોત તો સારું હતું. રામભાઈ કહે છે, બેટા, એવું ના બોલીશ, અમે છીએ ને, તને કોઈ તકલીફ નહીં પડે, તું યશ સાથે ખુશ રહીશ, હું તને એક પિતાનો પ્રેમ આપીશ. મારી રોહિણી આ દુનિયામાં નથી, પણ મેં તને મારી દીકરી જ માની લીધી છે. યશ કહે છે કે હા પ્રિયા, પપ્પા તને વહુની જેમ નહીં પણ દીકરીની જેમ રાખશે. પ્રિયા કહે છે, પપ્પા, જોયું, તમે જેની દીકરી સાથે કુકર્મ કર્યું એમને જ તમારી દીકરીની ઇજ્જત આપી. વીરચંદ કહે છે, તો આ બધું શું હતું? હમણાં તો આ લોકો તારી ઇજ્જત લૂંટી રહ્યા હતા. પ્રિયા કહે છે, પપ્પા, એ એક નાટક હતું. યશે મને નાટક કરવા કહ્યું હતું. હું આ વાતથી અજાણ હતી, મને ખાલી એટલી જ ખબર હતી કે હું નાટક કરું છું. યશ કહે છે કે વીરચંદ, હું પ્રિયાને તારી સચ્ચાઈ જાણવા માટે અહીં લાવ્યો હતો. મેં જ્યારે પ્રિયાના ડોક્યુમેન્ટ્સમાં તેના નામની પાછળ વીરચંદ નામ જોયું અને ગામ પણ એ જ હતું, ત્યારે મને ખબર પડી પ્રિયા તારી દીકરી છે. ત્યારથી મેં નક્કી કર્યું હતું કે પ્રિયાને આ હકીકત જણાવવી પડશે અને તને સજા કરાવીશ. રામભાઈ કહે છે, પ્રિયા અને મારો દીકરો યશ એકબીજાને પ્રેમ કરે છે. યશ કહે છે, હા, હું પ્રિયા સાથે આ ગામમાં એક જ મકસદથી આવ્યો છું, બળાત્કારનો બદલો લેવા. વીરચંદ ભાગવાની કોશિશ કરે છે, પણ યશના માણસો તેને પકડી રાખે છે અને તે માણસો બીજું કોઈ નહીં પણ સાદા કપડામાં પોલીસ હતી. પ્રિયા તેના પપ્પા પર હાથ ઉપાડતા, તને સહેજ પણ શરમ નહોતી આવી તારી દીકરીની ઉંમરની છોકરીઓ સાથે કુકર્મ કરતા? તને પપ્પા કહેતા મને શરમ આવે છે. યશ કહે છે, પ્રિયા, આ મારી બેન રોહિણીનો ગુનેગાર છે, એક પાપી છે, હત્યારો છે, એને તો હું મારા હાથે જ મારી નાખીશ. પોલીસ કહે છે, નહીં યશ, તું કાનૂનને હાથમાં ના લઈ શક, હવે તેને પોલીસના હવાલે કરી દો, કાનૂન તેને સજા આપશે. યશ કહે છે, સારું સર, મારી બેનને ન્યાય મળે એટલે બસ, બાકી મારો બળાત્કારનો બદલો પૂરો થયો. રામભાઈ ગુનેગાર વીરચંદને સજા અપાવીને પ્રિયા સાથે યશના લગ્ન કરાવે છે અને પ્રિયાને પોતાની દીકરી માને છે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. જો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને આવા જ બીજા વિડીયોને જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આભાર.